મારું નામ જયેશ પટેલ છે. હું અમદાવાદ શહેર યુવા મોરચાનો ઉપપ્રમુખ છું અને નિકુલમાં જ મારું નિવાસસ્થાન છે. છેલ્લા 10 વર્ષથી અમે સોશિયલ એક્ટિવિટી સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે. અમારી એક સહયોગી સંસ્થા છે યુનિટી ઓફ યંગિસ્તાન, એ છેલ્લા 5 વર્ષથી અહીંયા આગળ નિકુલની અંદર કાર્યરત છે. અમે નિકુલને જે મોટા 4 રસ્તા છે, રસપાન 4 રસ્તા, કુંજમોલ 4 રસ્તા અને સુકન 4 રસ્તા, ત્યાં આગળ અલગ અલગ થીમ ઉપર કોરોના વોરિયર્સની અલગ અલગ થીમ ઉપર પેઇન્ટિંગ કરેલા છે. એટલા માટે આ પેઇન્ટિંગ કરેલા છે કે સમાજના લોકોને આ જોઈને ધ્યાનમાં આવે સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે, કે આપણા માટે કોણ કોણ કાર્યરત છે. મીડિયાકર્મી હોય, પોલીસકર્મી હોય, ડૉક્ટરકર્મી હોય કે ક્લિનિંગ સ્ટાફ હોય, એ આપણા માટે થઈને અત્યારે હાલમાં જાહેર જનજીવનમાં છે, પોતાના રિસ્ક ઉપર કામ કરી રહ્યા છે. એટલે એ લોકોને બધું જાળવવા માટે આપણે ઘરમાં રહેવું જોઈએ. આપણે આપણું કામ કરી લઈશું તો આપોઆપ બધું કામ થઈ જશે. અમે એક સારો એવો મેસેજ આપવા માટે થઈને આ બધા પેઇન્ટિંગ કરેલા છે. મારું નામ જાનકી અકબરી છે. હું અત્યારે MS યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ સ્ટડી કરું છું. એમાં અપ્લાઇડ આર્ટ્સ તો મારો મેઇન સબ્જેક્ટ પેઇન્ટિંગ રિલેટેડ હોય છે, ડ્રોઈંગ રિલેટેડ. અને અત્યારે તો હું મારા ઘરે અહીંયા આવી છું, લોકડાઉન છે એટલે. અને અહીંયા એક અમે NGO થ્રુ અમે એક જે પેઇન્ટિંગ્સ કર્યા છે 3, તો અમે મેસેજ આપવા માંગીએ છીએ કે કોરોનાથી ડરવાની તો જરૂર છે જ નહીં, બટ આપણે એવા પ્રિવેન્શન સ્ટેપ્સ લેવા જોઈએ કે આપણે આપણી રીતે સાવચેતી રાખીએ તો આપણે કોરોનાને રોકી શકીએ છીએ. અને બેઝિકલી અમારી ટીમ ઇન્વોલ્વ હતી. મેં આ બધા 3 કોન્સેપ્ટ મેં ડિઝાઇન કર્યા છે અને મેં જે ડ્રોઈંગ કરવાવાળી ટીમ હતી મેં એની સાથે કોલેબોરેશન કરીને આ ડ્રોઈંગ કર્યું છે. તો અને એમાં પેઇન્ટર્સ હોય છે, મારી ટીમમાં પેઇન્ટર્સ હતા. તો બેઝિકલી આટલું મોટું ડ્રોઈંગ કરવામાં તો ખાસો ટાઈમ જાય છે, બીકોઝ અમારે બધું જ પ્રપોર્શન્સ જોવું પડે છે કે કઈ વસ્તુ ક્યાં આવશે. અને સમજી શકો છો તમે કે આટલું મોટું ડ્રોઈંગ કરવામાં એક મિસ્ટેક પણ થાય તો આખું ડ્રોઈંગનો મેસેજ બદલાઈ જાય છે. તો અમારે બહુ જ ધ્યાન રાખવું પડે છે. સો બેઝિકલી અમે પ્લાસ્ટિક પેઇન્ટ્સ યુઝ કરીએ છીએ આ ડ્રોઈંગ કરવામાં, જે રોડ થ્રુ એબ્ઝોર્બ થઈ જાય છે અને લોંગ ટાઈમ સુધી રહે પણ છે. મેક્સિમમ 2-3 મહિના તો રહેશે જ. અને જે અહીંયા જે સુકન 4 રસ્તા પર અમે ડ્રોઈંગ કર્યું છે એનો ટોપિક છે કે અમે જે વોલન્ટિયર્સ છે, જે વોરિયર્સ છે, જે કોરોના સામે લડવામાં આપણી મદદ કરી રહ્યા છે. તો પહેલાં છે ડૉક્ટર આવે છે, પછી આવે છે પોલીસમેન, ક્લીનર્સ છે અને મીડિયા, કે આ લોકો પોતાની લાઈફને ડેન્જરમાં મૂકીને આપણી માટે એટલું કરી રહ્યા છે. તો બેઝિકલી પબ્લિકને બી હવે સમજવું પડશે કે આપણે ખુદને સાવચેતી રાખવી પડશે કે ઘરની બહાર ના નીકળો. થોડો ટાઈમ છે, આપણે લડવાનું છે, લડી લેવાનું છે અને આપણે આ કોરોનાની જંગ જરૂર જીતીશું. પછી જ્યાં કુંજમોલ પર અમે જે ડ્રોઈંગ કર્યું છે એમાં વચ્ચે કોરોના છે, તો એનો થીમ એ છે કે કોરોના ડરી રહ્યો છે અને આજુબાજુ આપણે જે પ્રિવેન્શન સ્ટેપ્સ લઈ રહ્યા છે કે હાથ ધો, તમે માસ્ક પહેરીને બહાર નીકળો, છીંકો ત્યારે નાક પર હાથ રાખો, એ જે આપણે જે પ્રિવેન્શન સ્ટેપ્સ લઈ રહ્યા છે એ કોરોનાની આજુબાજુ રિવોલ્વ કરી રહ્યા છે. તો એનાથી શું થાય છે કે જે આપણે સ્ટેપ્સ લઈ રહ્યા છે એનાથી કોરોના ડરી રહ્યો છે અને કોરોના ડરશે તો એ ભાગશે. અને જે 3rd અમે જે કર્યું છે રસપાન 4 રસ્તા, તો એનો ટોપિક એ હતો કે ઇન્ડિયામાં લોકડાઉન છે અને ચારેય બાજુથી કોરોનાનો અટેક છે. તો લોકડાઉન એક સિમ્પલ ટેકનિક છે, સિમ્પલ એન્ડ ઇફેક્ટિવ ટેકનિક છે કે આપણે કોરોનાને ભારતમાં આવવાથી રોકી શકીએ છીએ. તો ત્યાં એવું બતાવ્યું છે કે કોરોના ભારતમાં એન્ટર નથી કરી શકતા કેમ કે ઇન્ડિયામાં લોકડાઉન છે. તો બેઝિકલી અમે બહુ જ ટ્રાય કરી છે કે પબ્લિક સમજે અને પબ્લિકને, બધા જ પબ્લિકને આ મેસેજ મળે. સો અમારી આ એક સિમ્પલ ટેકનિક હતી, અમારાથી જેટલું થયું એટલું મેં કર્યું છે. સો બેઝિકલી હવે આપણા પર છે કે આપણે કોરોનાથી કેવી રીતના બચવું. થેન્ક યુ. મારું નામ દ્રષ્ટિ અકબરી છે અને અમે નિકોલમાં રહીએ છીએ. આ જે પેઇન્ટિંગ તમે જોઈ રહ્યા છો તે સુકન 4 રસ્તાની છે, જે નિકોલમાં છે. આ પેઇન્ટિંગ અમે લોકોએ કોઈ પ્રદર્શન માટે નથી કર્યું કે ના કોઈ શોખ માટે કર્યું છે. આ પેઇન્ટિંગ લોકોનામાં જાગૃતિ આવે એટલા માટે કર્યું છે. લોકડાઉન હોવા છતાં ઘણા લોકો બહાર નીકળી રહ્યા છે, અહીંયા દેખાય છે. એના એ લોકોને જાગૃતિ આવે એ માટે પેઇન્ટિંગ કર્યું છે. આ વિસ્તારમાં પણ ઘણા કેસ આવી ગયા છે કોરોનાના, જે લાસ્ટ મંથ નહોતા, તો એ લોકો માટે આ પેઇન્ટિંગ કર્યું છે. અને અહીંયા જે પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવ્યું છે, પોલીસ છે, ડૉક્ટર્સ છે, પછી સ્વીપર્સ છે, એ બધા, તો ઘણા લોકો કહેતા હોય છે, સ્ટોરીઝમાં મૂકતા હોય છે કે સ્વીપર્સનું શું કહેવાય કે સ્વીપ ડૉક્ટર્સ છે, પોલીસ છે, એમની ઇજ્જત કરો. પણ છેલ્લા કેટલાક દિવસથી એવા ન્યૂઝ મળી રહ્યા છે કે લોકો પોલીસને શું કહેવાય, ગાડી લઈને જતા હોય તો લોકો પોલીસને પણ અડફેટમાં લઈ લે છે, પછી ઘણા લોકો પોલીસની સામે થઈ જાય છે. તો એવા લોકો માટે આ દર્શાવવામાં આવ્યું છે. પછી ડૉક્ટર્સ અને
ઘણી જગ્યાએ ડૉક્ટર્સનો વિરોધ થઈ રહ્યો છે કે ડૉક્ટર્સ જે કોરોના પેશન્ટ સાથે તાલમેલ કરતા હોય, એમને ટ્રીટ કરતા હોય, તો એ લોકોને ઘણીવાર એવું બને કે સોસાયટીના લોકો એમને જ વિરોધ કરે, એમને જ અપોઝ કરે કે તમે આ સોસાયટીમાં રહેવા ઈચ્છતા લાયક નથી, તમે કોરોના લઈને આવો છો. તો એવા લોકો માટે પણ આ પેઇન્ટિંગ એક જાગૃતતા લાવશે. અને બીજી વસ્તુ એ છે કે આપણે પોલીસ અને ડૉક્ટરને તો ઇજ્જત આપીએ જ છીએ, પણ સાથે સાથે કોઈએ હજી સુધી સ્વીપરનું નામ નથી લીધું, તો આપણે એમને પણ ઇજ્જત કરવી જોઈએ. થેન્ક યુ.